નમસ્કાર મિત્રો, સમર્થ માર્ગદર્શક વર્ગોની અંદર આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે બંધારણની અંદર વાતો કરી હતી કે બંધારણની અંદર 12 પરિશિષ્ટો આપણે કેમ યાદ રાખી શકાય સરળતાથી, આ મુદ્દા વિશે ચર્ચા કરી હતી. હવે આપણે બંધારણની અંદર એક આગળના ટોપિક ઉપર જઈએ તો બંધારણની ટૂંકી સમજ મેળવીએ. મિત્રો, કે બંધારણ આપણું કેવું, બંધારણની અંદર કેવી રીતના બંધારણની રચના થઈ, બરાબર? તો જોવા જઈએ આપણે બંધારણ વિશે. તો મિત્રો, બંધારણ છે ને એક કાયદાનું મૂળ સ્વરૂપ બંધારણ છે. સામાન્ય રીતે આપણે કોઈ રમત રમતા હોય ને ભાઈ, તો રમતની અંદર પણ આપણે અમુક નીતિ નિયમો આવતા, તો એવી જ રીતે બંધારણ આખા દેશને ચલાવવું હોય તો એનાય કંઈક નીતિ નિયમો હોવા જોઈએ ને, અને આ નીતિ નિયમોને આપણે બંધારણ કહીએ છીએ. આ ધારાધોરણોને આપણે બંધારણ કહીએ છીએ. આ બંધારણ એ કાયદાનું મૂળ દસ્તાવેજી સ્વરૂપ છે. મિત્રો, કોઈ કાયદાની દિશા નક્કી કરવી હોય તો કંઈક દસ્તાવેજી સ્વરૂપ આપણને હાજર હોવું જરૂરી છે, અને આ જ દસ્તાવેજી સ્વરૂપને આપણે બંધારણ કહીએ છીએ. મિત્રો, આ બંધારણને ઘડવા માટે બંધારણના ઘડવૈયાઓએ બહુ સારી એવી મહેનત કરી છે. મિત્રો, બીઆર આંબેડકર છે એ બંધારણના મુખ્ય ઘડવૈયા હતા. મિત્રો, એટલે કે મુસદ્દા સમિતિ, ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ કે ડ્રાફ્ટિંગ સમિતિ જે પણ કહીએ તે, તો એ સમિતિના અધ્યક્ષ પણ બીઆર આંબેડકર હતા. હવે આપણા ભારત દેશના બંધારણની વાત કરીએ, બંધારણના પ્રકારની વાત કરીએ, તો બંધારણના બે પ્રકાર પડે છે. કેવા પ્રકાર પડે જોઈએ આપણે. આ પ્રકાર, એક પ્રકાર લેખિત બંધારણ અને બીજો પ્રકાર એટલે કે અલેખિત બંધારણ. લેખિત બંધારણ અને અલેખિત બંધારણમાં ફરક શું પડે છે? મિત્રો, ફેર શું પડે છે? જો ભાઈ, લેખિત બંધારણ કોઈ એક મૂળ દસ્તાવેજી સ્વરૂપમાં એક જ સ્વરૂપમાં જોવા મળે, જ્યારે અલેખિત બંધારણની અંદર એવું ના હોય કે મૌખિક છે અથવા કે લેખિત નથી એટલે લખેલું નથી, ના એવું નહીં, પણ છૂટા છવાયા મુદ્દાઓની અંદર એટલે કે કોઈ એક સ્વરૂપમાં, કોઈ એક મુદ્દા ઉપર અથવા કે એક પુસ્તકની અંદર લેખિત માહિતી જોવા મળે એવું નથી. મિત્રો, આપણા ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, અને ભારત, જાપાન અને અમેરિકા જેવા દેશોની અંદર લેખિત બંધારણ છે, અને ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ જેવા દેશોમાં આ અલેખિત બંધારણ એટલે કે મૌખિક બંધારણ જોવા મળે છે. ફરીવાર, જાપાન, અમેરિકા અને ભારત, એ ભારતનું બંધારણ અથવા કે જાપાનનું બંધારણ, અમેરિકાનું બંધારણ એ લેખિત છે. ઇંગ્લેન્ડ, ઇઝરાયલ અને ન્યુઝીલેન્ડનું બંધારણ મૌખિક બંધારણ છે. હવે આ બંધારણની અંદર, બંધારણની રચનામાં બંધારણ બનાવવા માટે ક્યાં ક્યાં મહાનુભાવોએ કેવી કેવી વાતો કરી છે, તો એના વિશે થોડીક વાતો આપણે કરીએ. મિત્રો, તો જોઈએ આપણે. 1922 માં સૌથી પહેલા 1922 ની અંદર ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ, આવું ગાંધીજીએ કહ્યું છે. મિત્રો, કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ કોઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે. મિત્રો, કે રાજનૈતિક રીતે ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ આ ભારતનું બંધારણ હોવું જોઈએ, આવું કોણ બોલે છે? મિત્રો, એ ગાંધીજી બોલ્યા હતા. આવું ગાંધીજીએ કહ્યું હતું. ક્યારે? 1922 ની અંદર. પછી વાત એનાથી આગળ કરું તો 1927 ની અંદર સાયમન કમિશનની નિમણૂક થઈ, અને એ સાયમન કમિશન 1928 ની અંદર ભારતમાં આવશે, ભારતમાં એનું આગમન થયું. 1928 માં સાયમન કમિશનનું ભારતમાં આગમન. આ ભારતમાં સાયમન કમિશનનું આગમન થયું એટલે જબરજસ્ત ઘટના બને છે ભાઈ. તેની અંદર સાયમન કમિશનમાં 7 સભ્યોની ટીમ હતી. આ સાતે સાત સભ્યો બ્રિટિશ સભ્યો હતા, એટલે કે ભારતના એક પણ હિન્દી ભાષી સભ્યનો સમન્વય કરવામાં આવ્યો નહોતો. સાતે સાત સભ્યોની ટીમ, એના અધ્યક્ષ જોન સાયમન હતા. મિત્રો, અને એટલા માટે આ કમિશનને સાયમન કમિશન કહેવામાં આવે છે.
આ સાયમન કમિશનની નિમણૂક 1927 માં થઈ અને એનું ભારતમાં આગમન 1928 માં થઈ. 3 ફેબ્રુઆરી 1928 ના રોજ મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પાસે આ સાયમનનું એટલે કે સાયમન કમિશન ઉતર્યું છે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર. હવે વાત આપણે આગળ કરીએ તો 3 ફેબ્રુઆરી 1928 ના રોજ ભારતના લોકોને આ વાત ગમી નહોતી કે ભારતનું સંચાલન કરવા માટે આવી કોઈ વિદેશી લોકો કે આપણી પરિસ્થિતિને સમજી ના શકે અને એટલા જ માટે ભારતના અંદર કોઈ સભ્ય હોવા જરૂરી છે અને એટલા માટે વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યા હતા. મિત્રો, સાયમન કમિશન જ્યારે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાને ઉતર્યા ને ત્યારે એમ કહેવાય કે પાટિયા ઉપર સાયમન ગો બેક, સાયમન પાછા જાઓ, આવા આપણે સૂત્રોચ્ચાર કર્યો હતો. મિત્રો, હજી એટલું એવી ઘટના બની એનો વિરોધ કર્યો અને આ જ વિરોધના લીધે આમ કેમ કહેવાય કે આ અંગ્રેજોએ આ ભારતના આવા નેતાઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને એ જ લાઠી ચાર્જ ની અંદર જોન સાન્ડર્સ ના કહેવાથી જેની લાઠી વાગવાથી લાલા લજપતરાય એ મૃત્યુ પામ્યા હતા. મિત્રો, એ લાલા લજપતરાયને માથામાં લાઠી વાગવાનો સમય અથવા કે જે સમય છે એ સાયમન કમિશન ના આવ્યા દરમિયાન નો સમયગાળો હતો. બીજી વાત, આટલું જ નહીં, લખનૌ ની અંદર પણ જવાહરલાલ નહેરુને ઈજા થઈ હતી. મિત્રો, અને ગોવિંદ વલ્લભ પંત જે આજીવન વિઠ્ઠલ પંત જે છે મિત્રો એ આજીવન અપંગ બની ગયા હતા, વિકલાંગ બની ગયા હતા. મિત્રો, તો આ જે ઘટના બને છે એ સાયમન કમિશન દરમિયાન બને છે અને ત્યારે ભારતના લોકો શા માટે વિરોધ કરતા હતા કે સાયમન કમિશન બરાબર નહીં, આપણા અંદર આપણો અંદર કોઈ સભ્ય હોવો જોઈએ ટીમની અંદર, એવી માંગણી હતી. પ્લસ આના કરતા વિશેષ વાત એવી હતી મિત્રો કે લોર્ડ બેકન હેડ તે સમયગાળાના સચિવ હતા અને લોર્ડ બેકન હેડ નામના સચિવે ભારતના લોકોને ભારતના નેતાઓને એક મેળું માર્યું કે તમારા કોઈ ભારતવાસીઓની અંદર એવી તાકાત નથી, તમે કોઈ એવા સમર્થ નથી કે તમે તમારા ભારત દેશનું બંધારણ નક્કી કરી શકો. અને આ વાત જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુને લાગી આવી અને એ જ મોતીલાલ નહેરુએ એવી વાતનો સ્વીકાર 19 મે અને 1928 ના રોજ કર્યો. કાંઈ વાંધો નહીં, હું આપને ભારતનું બંધારણ કેવું હોય એ ટૂંક સમયમાં તમને એની રૂપરેખા આપીશ અને એ જ રૂપરેખા 10 ઓગસ્ટ 1928 ના રોજ. મિત્રો, તમે ગણજો 19 મે થી શરૂઆત કરી અને 10 ઓગસ્ટે તો એ જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુએ બ્લુપ્રિન્ટ તૈયાર કરીને આપી દીધી. તો બ્લુપ્રિન્ટ બોલાય, બ્લુપ્રિન્ટ બ્લુપ્રિન્ટ એટલે કે નહેરુ અહેવાલ, નહેરુ રિપોર્ટ, આપણું બંધારણ કેવું હશે એની રૂપરેખા, એની બ્લુપ્રિન્ટ એ અંગ્રેજોને અથવા કે આ બ્રિટિશરોને આપી દીધી. મિત્રો, અને એ જ અહેવાલને આપણે નહેરુ અહેવાલ તરીકે ઓળખીએ છીએ. આ વાત કંઈક એ 1928 ની સાલમાં પછી આપણને ખબર છે કે લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજની માગણી કરેલી. મિત્રો, અને આપણે સ્વતંત્રતા દિવસ 1930 માં ઉજવેલો. પણ એનાથી આગળ મિત્રો આ બંધારણની અંદર બંધારણની માંગ કોણ કોણ કરે છે મિત્રો, તો જોઈએ આપણે કે 1934 ની અંદર એમ એન રોય, મિત્રો એમ એન રોય દ્વારા, એમ એન રોય એટલે કે માનવેન્દ્રનાથ રોય દ્વારા ભારતીય બંધારણની રચનાની માંગ કરી કે ભારતનું બંધારણ હોવા જોઈએ, ભારતનું બંધારણ, ભારતમાં બંધારણ હોવું જોઈએ. આવી આવો વિચાર કરવાવાળા સૌપ્રથમ નામ લેવું હોય તો માનવેન્દ્રનાથ રોય આવશે મિત્રો 1934 ની અંદર. અને એનાથી આગળ જઈએ આપણે તો 1935 ની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે INC, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તો એમના વતી જવાહરલાલ નહેરુએ બંધારણની માંગ કરી હતી. જવાહરલાલ નહેરુએ 1935 માં બંધારણ આપણું હોવું જોઈએ, બંધારણની રચના થવી જોઈએ એવી માંગણી કરેલી. એનાથી આગળ મિત્રો 1938 ની અંદર 1938 માં એ જ જવાહરલાલ નહેરુએ એવું પણ કહ્યું હતું કે પુખ્ત વયના લોકોના મતાધિકારથી અને કોઈ બાહ્ય દખલગીરી વગર અમે બંધારણ બનાવીશું મિત્રો, અથવા કે હોવું જોઈએ પુખ્ત વયના લોકોના મતાધિકારથી અને બાહ્ય કોઈ અંગ્રેજ જેવા કોઈ બાહ્ય દખલગીરી ના કરે એવી રીતના અમે અમારી બંધારણ છે અમે અમારું બંધારણ સભાની અથવા કે બંધારણ બનાવીશું.
તો એ 1938 ની અંદર મિત્રો ફરીવાર 1922 માં ગાંધીજીએ કહ્યું હતું કે કેવી રીતના કેવું બંધારણ હોવું જોઈએ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ 1927 માં સાયમન કમિશનની નિમણૂક થઈ 1928 માં 3 ફેબ્રુઆરીના રોજ સાયમન કમિશન મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ઉતર્યું પછી 1928 ની અંદર જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુએ બ્લુપ્રિન્ટ એટલે કે નહેરુ અહેવાલ તૈયાર કરીને આપ્યો પછી 1934 માં એમ એન રોયને બંધારણ રચના રચવાની સૌપ્રથમ માંગ કરી 1935 માં આઈએનસી વતી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી જવાહરલાલ નહેરુએ માંગ કરી પછી 1938 માં પુખ્ત વયના મતાધિકારથી અને બાહ્ય દખલગીરી વગર બંધારણ બનવું જોઈએ એવું જવાહરલાલ નહેરુએ કહ્યું હતું એનાથી આગળ જઈએ તો 1940 માં ઓગસ્ટ ઓફરના સ્વીકાર સ્વરૂપે બંધારણની માગણી કરવામાં એટલે કે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો છે મિત્રો અંગ્રેજોએ આ બંધારણની રચનાની માંગ હતી એ માંગને સ્વીકારી લીધી 1940 માં આ 1940 માં એ માંગનો સ્વીકાર થયો એની પાછળનો રીઝન હતું 1939 માં એમ કહેવાય કે વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી અને અંગ્રેજોને ત્યારે ભારતના લોકોની ખાસ જરૂર હતી અને એ પ્લાન માટે આ લોકોએ આપણા બંધારણ બનાવજો એવી રીતે ઓગસ્ટ ઓફર તરીકે આ બંધારણને સ્વીકારવામાં આવ્યું હતું ઓકે 1940 પછી 1942 માં ક્રિપ્સ મિશન આવે છે મિત્રો ક્રિપ્સ મિશન આ ક્રિપ્સ મિશનના અધ્યક્ષ સ્ટેફર્ડ ક્રિપ્સ મિત્રો તો સ્ટેફર્ડ ક્રિપ્સ જે છે એ સ્ટેફર્ડ ક્રિપ્સ એ આ ક્રિપ્સ મિશનના અધ્યક્ષ હતા અને એ ક્રિપ્સ મિશન 1942 માં આવે છે એનાથી આગળ 1946 ની અંદર કેબિનેટ મિશન આવે છે આ ક્રિપ્સ મિશનમાં સ્ટેફર્ડ ક્રિપ્સ અધ્યક્ષ હતા તો 1946 માં ટુ મિશન આવે તો કે કેબિનેટ મિશન આવે અને આ જ કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ આવે તો મિત્રો એમાં ત્રણ અધ્યક્ષોની વાતો કરવાની એક તો સ્ટેફર્ડ ક્રિપ્સ જે 42 માં હતા એ સ્ટેફર્ડ ક્રિપ્સ આવશે બીજા પેથિક લોરેન્સ આવશે અને ત્રીજા એવી એલેક્ઝાન્ડર આવશે ફરીવાર 1946 ના કેબિનેટ મિશનમાં કોણ કોણ અધ્યક્ષ તો કે સ્ટેફર્ડ ક્રિપ્સ એવી એલેક્ઝાન્ડર અને પેથિક લોરેન્સ આવશે ઓકે આ વાત 1946 માં 42 માં ક્રિપ્સ મિશન અને આ જ સમયગાળામાં 1946 માં આપણે બંધારણ સભાની બેઠકોની શરૂઆત કરી દીધી છે તો પહેલી ત્રણ બેઠકો છે એ આપણા માટે બહુ અગત્યની છે મિત્રો પહેલી ત્રણ બેઠકો આખું બંધારણ બનાવ્યું ને ત્યાં સુધીમાં તો ટોટલ 166 બેઠકો થઈ ગઈ છે પણ પ્રથમ ત્રણ બેઠકમાં કેવી કેવી ઘટનાઓ બને છે આ ત્રણ બેઠકો ક્યારે ક્યારે યોજાય છે તો એમાં પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946 બીજી બેઠક 11 ડિસેમ્બર 1946 અને ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946 મિત્રો 9 ડિસેમ્બર 1946 માં પહેલા કાર્યકારી અધ્યક્ષ નિમ્યા છે અને એનું નામ છે ડોક્ટર સચ્ચિદાનંદ સિંહા પોતાની સભાની અંદર બેઠેલા કોઈ વરિષ્ઠ વ્યક્તિ કોઈ વડીલ હોય જેને ચૂંટણીના આધારે અધ્યક્ષ નહોતા બનાવ્યા અને એ જ અધ્યક્ષ એટલે કે ડોક્ટર સચ્ચિદાનંદ સિંહા જેને અસ્થાયી અધ્યક્ષ પણ કહેવાય જેને કાર્યકારી અધ્યક્ષ પણ કહેવાય ક્યારે 9 ડિસેમ્બર 1946 મિત્રો બે દિવસ પછી એટલે કે 11 ડિસેમ્બર 1946 માં બીજી બેઠકનું આયોજન થયું અને આ જ બીજી બેઠકની અંદર 11 ડિસેમ્બર 1946 માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેને કાયમી અધ્યક્ષ બનાવ્યા બંધારણ સભાના અને ઉપાધ્યક્ષ તરીકે એસ સી મુખર્જી અને સલાહકાર તરીકે બી એમ રાવ એટલે કે બેનીગલ નરસિંહ રાવ એ સલાહકાર હતા 11 ડિસેમ્બર 1946 બીજી બેઠકમાં અને આ ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946 અને 13 ડિસેમ્બર 1946 માં જવાહરલાલ નહેરુએ બંધારણની અંદર બંધારણ સભાને એને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે બંધારણમાં આમુખ હોવું જોઈએ બંધારણમાં આમુખનો પ્રસ્તાવ કોણે રજૂ કર્યો તો કે જવાહરલાલ નહેરુએ અને જવાહરલાલ નહેરુએ એવું પણ કહ્યું કે આ બંધારણની અંદર આમુખ હોવું જોઈએ તો આ પ્રસ્તાવ રજૂ કરવાની તારીખ
13 ડિસેમ્બર 1946 મિત્રો. મિત્રો આમુખમાં હું લેક્ચર બનાવી પીરિયડ બનાવીને આપની સમક્ષ મૂકીશ અને એની અંદર આમુખની બધી વાતો આપણે કરીશું મિત્રો. પણ એનો પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1946 માં રજૂ કરે છે. ઓકે, પછી 1949 ની અંદર 26 નવેમ્બર 1949 માં આ બંધારણની કામગીરી પૂરી થઈ, એટલે કે 2 વર્ષ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ થયા હતા મિત્રો. આટલા દિવસની, એટલે કે આટલા 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં આ બંધારણની કામગીરી પૂર્ણ થઈ. 166 બેઠકો પણ આપણે કહેવાય કે થઈ હતી. 166 બેઠક તો છેલ્લી 24 જાન્યુઆરી 1950 માં રોજ છેલ્લી બેઠક મળી હતી, એટલે એ બેઠક અહીંયા પૂરી નહીં થાય. પછી એનાથી આગળ વાત કરીએ, 1950 ની અંદર આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, ત્યારથી ભારત દેશ પ્રજાસત્તાક કહેવાનું મિત્રો. આપણે ગણતંત્ર દિવસ તરીકે 26 જાન્યુઆરી 1950 ને મનાવીએ છીએ મિત્રો. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે આ બંધારણની સામાન્ય માહિતી લીધી. બંધારણમાં લેખિત અને મૌખિક બંધારણ, આ સિવાય કેવા કેવા વ્યક્તિઓએ બંધારણ વિશે કેવી વાતો કરી છે એ વાતો વિશે આપણે ચર્ચા કરી મિત્રો. તો બંધારણ વિશે આટલું મિત્રો, અને આવતા લેક્ચરની અંદર આનાથી આગળ આપણે વાતો કરીશું. જો મિત્રો આ લેક્ચર આપણને ગમ્યો હોય તો પ્લીઝ મિત્ર વર્તુળમાં શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરજો.